डियर स्टूडेंट्स गुड मॉर्निंग आजनु आपणो लेसन नंबर 25 शहरो अने देशोना विशिष्ट नाम एटले जुओ अहींया आपणा केटलाक एवा शहरो छे के जे एनी विशिष्टताथी एटले कंईक एवी खासियतथी एनुं विशिष्ट नाम पड्युं छे बराबर ते कया विशिष्ट नामे ओळखाय छे ए आपणे जोवानुं छे पहला नंबर ऊपर छे अमृतसर तो एने आपणे सुवर्ण मंदिरनुं शहर तरीके जाणीए छीए भुवनेश्वर मदुराई तो एने मंदिरों शहर तरीके जाए पची से जयपुर तो एने अपने गुलाबी नगरी तरीके जाए बेंगलुरु तो उद्यान नगरी पची उदयपुर तो सरोवर शहर जमशेदपुर तो पोलाद नगरी अने श्रीनगर तो भारतनु वेनिस मुंबई तो भारतनु प्रवेश द्वार एटले सात टापुओं शहर बराबर पछी जुओ आगळ पछी छे प्रयाग एटले के अलाहाबाद तो संगम तीर्थ तरीके जाणीतुं छे अयोध्या तो श्रीरामनी जन्मभूमि कहेवाय छे मथुरा तो श्री कृष्णनी जन्मभूमि कहेवाय छे अने चंडीगढ़ तो त्रण प्रदेशनी राजधानी अने बेंगलुरु हैदराबाद तो भारतनी कम्प्यूटर नगरी तरीके जाणीए छीए एज रीते आगळ जेम आपणे शहरो जोया एज रीते देश अने प्रदेशना विशिष्ट नाम बराबर तो जांजीबारे अने आपणे लविंगनो टापु तरीके जाणीए ऑस्ट्रेलिया तो सोनेरी ऊननी भूमि क्यूबा तो खाणनो कटोरो श्रीलंका तो नील द्वीप म्यांमार तो पेगोडाओनो देश अने तिबेट तो दुनियानुं छापरू પછી જુઓ સાત નંબર ઉપર છે જાપાન તો ઉગતા સૂર્યનો દેશ નોર્વે તો મધ્યરાત્રિની સૂર્યની ભૂમિ થાઇલેન્ડ તો સફેદ હાથીનો દેશ બેલ્જિયમ તો યુરોપની રણભૂમિ ઇજિપ્ત તો નાઇલ નદીની ભેટ ફિનલેન્ડ તો સહસ્ત્ર સરોવરનો દેશ અને રોમ તો સાત ટેકરીઓનું શહેર બરાબર તો આ થયા આપણા દેશ અને પ્રદેશના વિશિષ્ટ નામ હવેનું આપણું નેક્સ્ટ લેસન છે 26 ભારતના રાષ્ટ્રીય પુરસ્કારો એટલે કે એવોર્ડ્સ આ એવોર્ડ્સ એટલે આપણે જો ટીવીમાં જોતા હોઈએ છીએ કે આને એવોર્ડ મળ્યો કે આ એવોર્ડ શો કે બધા એવોર્ડ નહીં પરંતુ આપણે ભારત સરકાર તરફથી અપાતા એવોર્ડ આ એવા એવોર્ડ છે કે તમે ભારત દેશ માટે કે કંઈ પણ એવા સારા કાર્યો કરો છો તો ભારત સરકાર તમને સન્માન માટે આ પુરસ્કાર આપે છે બરાબર તો એ ડિટેલમાં હવે આપણે જોઈએ કે કયા કયા એવોર્ડ્સ છે અને એ શેના માટે મળે છે બરાબર જુઓ પહેલું છે ભારત રત્ન તો સાહિત્ય વિજ્ઞાન કલા અને સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનારને ઈસવીસન 1954થી આ એવોર્ડ આપવામાં આવે છે ભારત રત્ન એ સરકાર તરફથી અપાતો સૌથી મોટો પુરસ્કાર છે એટલે જુઓ તમને કોઈ પૂછે કે ભારત સરકારથી તરફથી અપાતો સૌથી મોટો એવોર્ડ કયો તો એ છે ભારત રત્ન પછી છે પદ્મવિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ તો જુદા જુદા ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ કામગીરી કરનારને આ પુરસ્કાર આપવામાં આવે છે આ ત્રણેય પુરસ્કારો પદ્મવિભૂષણનો પુરસ્કાર સૌથી ઉચ્ચ કક્ષાનો છે એટલે કે પદ્મવિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રીમાંથી પદ્મવિભૂષણ એ સૌથી ઉચ્ચ કક્ષાનો એવોર્ડ કહેવાય છે પછી જુઓ પરમવીર ચક્ર મહાવીર ચક્ર અને વીર ચક્ર તો યુદ્ધમાં અસાધારણ બહાદુરી બતાવનાર અથવા બલિદાન આપનાર લશ્કરી દળોના સભ્યોને આ પુરસ્કાર આપવામાં આવે છે એટલે યુદ્ધમાં ખૂબ જ બહાદુરી ભર્યું કામ કર્યું હોય તો એમને આ એવોર્ડ અપાય છે જેમાં પ્રથમ પુરસ્કાર એવોર્ડ એ પરમવીર ચક્ર છે પછી દ્વિતીય છે એ મહાવીર અને તૃતીય ઉપર આવે છે વીર ચક્ર બરાબર તો હવે જોઈએ આગળ છે જ્ઞાનપીઠ એવોર્ડ તો અલગ અલગ માન્ય ભારતીય ભાષાઓમાં સાહિત્ય ક્ષેત્રે કોઈ પણ એકાદમાં નોંધપાત્ર પ્રદાન કરનાર સર્જકને ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે
પછી છે દ્રોણાચાર્ય એવોર્ડ, તો જુદી જુદી રમતોમાં પ્રશિક્ષક એટલે કોચ તરીકે નોંધપાત્ર ફાળો આપનાર ને આ પુરસ્કાર આપવામાં આવે છે. હવે છે અર્જુન એવોર્ડ, તો વર્ષ દરમિયાન રમત ગમત ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર ખેલાડીને આ પુરસ્કાર મળે છે. બરાબર, જો કોચ હોય એટલે કે પ્રશિક્ષક હોય તો એને દ્રોણાચાર્ય એવોર્ડ, અને કોઈ ખેલાડીને એવોર્ડ મળે તો અર્જુન એવોર્ડ. બરાબર, અને હવે છેલ્લું છે સુવર્ણ કમળ, રજત કમળ અને કાંસ્ય કમળ, તો ફિલ્મ ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનાર કલાકારો અને કસબીને આ પુરસ્કાર આપવામાં આવે છે. બરાબર, તો આ થયા આપણા ભારતના રાષ્ટ્રીય પુરસ્કારો. તો આજે મેં જે બે લેસન કરાવ્યું, 25 જે વિશિષ્ટ નામો હતા અને 26 આપણા ભારત રાષ્ટ્રીય પુરસ્કારો, એ બંનેનો સ્વાધ્યાય તમારે હવે ટેક્સ્ટબુકમાં પૂરી દેવાનું છે. બરાબર, સ્વાધ્યાય તમારે ટેક્સ્ટબુકમાં જાતે લખી દેવાનું છે. બરાબર, તો આજે આપણું અહીં સુધી.